પાટણમાં મિની લોકડાઉન બાદ આંશિક નિયંત્રણો સાથે બજારો ખુલતા વિવિધ ધંધા રોજગારોની રફતાર વધી જવા પામી છે। છેલ્લા 30 દિવસથી મિની લોકડાઉનને લઈ બંધ રહેલું નવાગંજ માર્કેટયાર્ડ પુનઃ સોમવારે ચાલુ થતા એરંડાની મબલક આવકથી ગંજ બજાર ઉભરાઈ ગયું હતું, તો બીજી તરફ હમાલની ઓછા હવાના કારણે માલ ઉતરવામાં પણ તકલીફ પડી રહી છે। પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા વાહનો મારફતે એરંડાના વેચાણ અર્થે આવતા માર્કેટયાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, તો રેકોર્ડ બ્રેક આવકની સામે એરંડાના મણદીઠ રૂપિયા 950 થી 1015 ના ભાવે હરાજીમાં વેચાણ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા એક મહિના સુધી માર્કેટયાર્ડમાં હરાજીની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે 30 દિવસ બાદ માર્કેટયાર્ડ પુનઃ ધમધમતું થતા ગંજ બજાર વિવિધ ખેત પેદાશોની આવકોથી જોવા મળી રહી છે। ખાસ કરીને એપ્રિલ મહિનામાં ખેડૂતોને પાક ધિરાણના હપ્તા ચૂકવવાના હોવાથી હાલમાં એરંડાના વેચાણ માટે ખેડૂત મોટા પ્રમાણમાં માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે પાટણ નવાગંજ માર્કેટયાર્ડમાં 200થી વધુ ગાડીઓમાં એરંડાની મબલક આવક થઈ હતી। એક જ દિવસમાં 30,000 થી વધુ એરંડાની બોરીની આવક સામે આશરે 1,20,000 મણથી વધુની એરંડાની આવક નોંધવા પામી છે, તો તેની સામે એરંડાના મણદીઠ 950 થી 1,015 ભાવે વેપારીઓએ ખરીદી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। પાટણ નવાગંજ માર્કેટયાર્ડમાં એરંડા, ઘઉં, જુવાર અને બાજરી સહિતની વિવિધ ખેત પેદાશોની આવકો જોવા મળી રહી છે, તો 30,000 થી વધુ બોરીની આવક સામે માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં અંદાજે 13 કરોડ રૂપિયાના વેપાર થયા છે। છેલ્લા એક મહિનાથી માર્કેટો કોરોના મહામારીને લીધે બંધ રાખવામાં આવેલ હતા। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 20 એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે। હાલમાં એક મહિનો માલ વણ વેચાયેલો ખેડૂતોનો પડ્યો રહેવાથી અને એપ્રિલ મહિનામાં પાક ધિરાણના નાણાં ખેડૂતોને ભરવાના હોવાથી અત્યારે માલનો વધુ ભરાવો થવાય છે। હાલમાં આજે એરંડાની હરાજી ચાલુ રાખવામાં આવેલ હતી, એમાં 990 વડી અને 1,020ના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે લગભગ 25,000 થી 30,000 બોરીની આશરે આવક થવા પામેલ છે। આવતીકાલે માલ તોલ વગરનો જે પડી રહેલો છે એના નિકાલ માટે માર્કેટ બંધ રાખવામાં આવશે। શનિવારે એરંડા સિવાયની બાકીની તમામ જણસોને રાજી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે। યસદરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।